नमस्कार दर्शक मित्रों, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. જંબુસર ખાતે આજે ભાજપાના સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનસભા સંબોધીને લોકોને ઘરે જઈને નરેન્દ્રભાઈ પ્રણામ કહ્યા છે તેમ કહીને એક એક મતદારને કહેજો અને ભારતીય જનતા પાર્ટીને મત આપે તેવી અપીલ કરી હતી. તેમના સાથે સાથે કોંગ્રેસ ઉપર આકરા ચાપકા માર્યા હતા. वडाप्रधान नरेन्द्र मोदी आज रोज भरूच जंबूसर में जंगी जनसभा संबोधी थी, जेमां कांग्रेस पर आकरा प्रहार कर्या हता. गुजरात में विधानसभा चूंटणी माहौल जाम्यो छे, त्यारे भाजप तरफ थी धुरंधर अने धुआदार प्रचार की कमान वडाप्रधान नरेन्द्र मोदी संभाळी छे. पीएम नरेन्द्र मोदी छेल्ला 3 दिवस थी गुजरात प्रवासे छे, त्यारे आजे तेमना प्रवास अंतिम दिवसे भरूच जंबूसर खाते जनसभा संबोधी थी. आ प्रसंगे केन्द्रीय प्रधान પુરુષોત્તમ રૂપાલા, સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, જંબુસર બેઠક ભાજપના ઉમેદવાર ડીકે સ્વામી, ભરૂચ બેઠકના ઉમેદવાર રમેશ મિસ્ત્રી, વાગરા બેઠકના ઉમેદવાર અરુણસિંહ રાણા, અંકલેશ્વર બેઠકના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ તેમજ ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના વક્તવ્યમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભરૂચમાં ઉદ્યોગોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી છે. આદિવાસીઓ અંગે નિવેદન આપતા પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના સમયમાં આદિવાસીઓ હોવા છતાં તેમના કલ્યાણની કલ્પના કરવામાં આવતી ન હતી. મને કોઈ કાર્યક્રમમાં આદિવાસી વસ્ત્રો પહેરાવે તો મજાક ઉડાવવામાં આવતી હતી, પરંતુ ભાજપ સરકારે આદિવાસીઓના કલ્યાણનું કાર્ય કર્યું હોવાનું તેઓ જણાવે છે. આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાનું નામ કોંગ્રેસે બોલાવી દીધું હતું, પરંતુ ભાજપે ભગવાન બિરસા મુંડાને સાચું સન્માન આપ્યું છે તેમ ઉમેર્યું હતું. સાથે જ જંબુ શર્મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમને એવો પ્રધાનમંત્રી મળ્યો છે કે જેને ખબર છે કે જંબુસર ક્યાં આવ્યું, ભરૂચ ક્યાં આવ્યું, આમોદ ક્યાં આવ્યું, ઝઘડિયા ક્યાં આવ્યું, જે આ અહીંના સ્થાનિક છે એટલે અહીંના લોકોની વેદના ખબર હોય, બાકી બહારના વ્યક્તિને ખબર ના પડે, તેમ કહીને આડકતરી રીતે વિરોધ પક્ષ પર નિશાન ટાંક્યો હતો. ઘરનો માણસ હોય તો સુખ દુઃખ માં જોડે ઉભો રહે, એટલે જ એક એક ગુજરાતી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું, તેમ તેમણે ઉમેર્યું હતું. ભરૂચનો આત્મવિશ્વાસ અને વિકાસ ગુજરાતના ખૂણે ખૂણે દેખાઈ રહ્યો હોવાનું તેઓ ઉમેરે છે. 20 વર્ષમાં ભરૂચ જિલ્લો કેટલો બદલાયો છે જે ભરૂચવાસીઓ જાણે છે. 2 દશક પહેલા બહેન દીકરીઓ બહાર નહોતી નીકળી શકતી. 20 વર્ષ પહેલા ભરૂચમાં છોકરું જન્મે એટલે એને કાકા મામાનું નામ ખબર ન હોય પણ કરફ્યુ ખબર હોય. આજનો યુવાન આ શબ્દ જ ભૂલી ગયો હોવાનું તેઓ પોતાના સ્પીચમાં ઉમેરે છે. વડાપ્રધાન વધુમાં કહ્યું હતું કે દરેક ક્ષેત્રમાં ભરૂચ દેશના તમામ રાજ્યોથી આગળ છે. તમે ભરૂચ જિલ્લા વિકાસની કોઈ પણ બાબત લઈ લો જે અગ્રેસર જ હશે. ફર્ટિલાઇઝરનું મોટામાં મોટું કારખાનું ભરૂચમાં છે, દવાઓનું હબ ભરૂચ બની ગયું છે. આ જોઈને દેશભરમાં ભરૂચનો વટ પડે છે. જંબુસરમાં બનેલી દવાઓએ કોરોનામાં દુનિયાભરના કરોડો લોકોના જીવ બચાવ્યા છે. ભરૂચમાં હું સાયકલ લઈને ફરતો હતો, પછી રાજકારણમાં આવ્યો તો લોકો પર્સનલી મને રજૂઆત કરતા હતા. ક્યાંક લાઇટ જતી રહે તો પણ મને કહેતા, કારણ કે મને ઓળખતા હતા. પહેલા અહીંયા રોડની માંગણી કરે તો કોઈ સાંભળતું ન હતું. હવે તમે જિલ્લાના રસ્તાઓ જોઈ લો, રાજ્યમાં સૌથી વધુ વિકાસ ભરૂચમાં છે, તેમ કહ્યું હતું. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સ્પીચ થી મતદારોમાં ખાસો એવો પ્રભાવ પડતો હોય છે, પરંતુ ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉતારવામાં આવેલ 5 ઉમેદવારોનો પ્રભાવ હવે મતદારો પર કેવો પડે છે અને મતદારોનો મિજાજ કઈ તરફ રહેશે તે આગામી વિધાનસભાના ચૂંટણીના પરિણામો જણાવશે. અમે આજે ભરૂચ જિલ્લો અમારો વિકાસનો સાક્ષી બની રહ્યો છે. આજે ભરૂચમાં કહ્યું એમ ઔદ્યોગિક સેન્ટર બની રહ્યું છે. ઉદ્યોગોનો વિસ્તાર પૂરી તરફ થાય એના માટે કામ કરે, એક ઈમાનદારીથી પ્રયાસ કરીને અમે આગળ વધી રહ્યા છીએ. ત્યારે અને ઉદ્યોગ ત્યારે જ આવે, વીજળી હોય, પાણી હોય, કાયદો વ્યવસ્થા હોય અને યુવાનો માટે કામ કરવાનો અવસર હોય. આ બધી બાબતો પહેલા આપણે ગુજરાતમાં ધ્યાન કેન્દ્રિત કર્યું, એના કારણે ઉદ્યોગ બલ્ક ડ્રગ પાર્ક એનો શિલાન્યાસ મેં કર્યો હતો. ભાઈ આ બલ્ક ડ્રગ પાર્ક છે ને, આખી દુનિયામાં તમારું નામ જાગતું કરવાનો છે. આ અમે અમારું ફાર્માનું હબ બને, ભરૂચ જિલ્લો અમારો ગુજરાત ફાર્માનું હબ બને એના માટે મેં કામ કર્યું છે. જેથી કરીને નવજવાનોને રોજગારનો અવસર મળે એના માટે મેં કામ કર્યા છે.
भाईओ बहनों, कोरोना ना काल में वेक्सिन बनावी ने लोगों ने जिंदगी बचावानु काम आ गुजरात नी धरती में थयुं छे, अमारा भरूच जिल्ला में थयुं छे अने अमारा जंबूसर में बनेली दवाओ करोड़ों लोगों ना जिंदगी बचावानु काम कर्युं छे। भाईओ आ आ गौरव नी गाथा अमारा गुजरात ना लोकोए लखी छे। आदिवासी क्षेत्रों में उद्योगों वधारवा माटे ट्राइबल इंडस्ट्रियल पार्क पण आपणे काम कर रह्या छे, जेथी करीने एनी प्रगति थाय, अमारा भरूचने पीवानुं शुद्ध पाणी न मळे। भाड़पूज बेराज बनावीशुं અને એના કારણે મારા માછીમારોનું પણ કલ્યાણ કરવાની વ્યવસ્થા જોડી છે અને પીવાના પાણીની પણ સુવિધા કરી છે। અમે ગોગા દહેજ ફેરી સર્વિસ આખા સૌરાષ્ટ્ર જોડે ભરૂચ જિલ્લાને જોડી દેવાનું કામ કર્યું છે। ભાઈઓ, ખેતી હોય, ઉદ્યોગ હોય, વિકાસના દરેક ક્ષેત્રમાં અમે તેજ ગતિથી 6 લેન રોડ આજે દહેજ હજીરા 35 કિલોમીટરનો 6 લેન રોડ લોકો જોઈને તાજુબ થઈ જાય છે। ભાઈઓ, સડક હોય, રેલ હોય, हवाई कनेक्टिविटी, हवे अंकलेश्वर एयरपोर्ट, बड़ा मोटा मोटा नेता वही गया, हमने हुजू नतु करवानू, हमें करवाना आ काम, हमें करवाना। भाई, मुंबई एक्सप्रेस हमारो आमोद थईने निकलते। भाई, हवे आ पेट्रोल डीजल नो खर्चो पोसातो नथी तो गभरावानी शू जरूर छे? आजे ज अपनावो इलेक्ट्रिक मोटरसाइकल। जी हाँ, अंकलेश्वर में ज हवे आपना घर आंगणे ज मली रही छे इलेक्ट्रिक मोटरसाइकल। अंकलेश्वर ना प्रतीन चौकड़ी पर प्रीत ऑटोमोबाइल्स में जॉय कंपनी की अवनवी डिजाइन और स्टाइल वाली इलेक्ट्रिक मोटरसाइकल आजे ज आपना घरे लावो अने पर्यावरण नी साथे खर्चो पण बचावो। हवे इलेक्ट्रिक मोटरसाइकल खरीदवू होय तो दूर जवानी जरूर नथी। जॉय ई बाइक हवे आपना घर आंगणे ज मळशे। अमारुं सरनामुं छे प्रतीन चौकड़ी, प्रीत म्यूजिक नी बाजू मा प्रीत ऑटो मोटर्स। अमारी बीजी शाखा छे कापोद्रा पाटिया एप्पल प्लाजा नी बाजू मा प्रीत ऑटो मोबाइल्स। तो आजे ज संपर्क करो। જંબુસર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સભામાં સાપ નીકળતા જ હાજર લોકોમાં દોડધામ મચી હતી, જો કે પોલીસે જવાને સાપને પકડી લઈને સલામત સ્થળે છોડી મૂક્યો હતો। ભરૂચની જંબુસરની સભામાં વડાપ્રધાનના આગમન પહેલા સાપની એન્ટ્રીથી દોડધામ મચી ગઈ હતી। લોકોની બૂમાબૂમ વચ્ચે હાજર પોલીસ કર્મચારીએ સાપને હાથથી પકડી લઈ તેને સુરક્ષિત સ્થળે છોડી મૂક્યો હતો। ભરૂચના જંબુસર ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા ગજવવા માટે આવનાર હતા, જોકે નરેન્દ્રભાઈ મોદીના આગમન પહેલા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતા લોકોએ એ સાપ આવ્યોની ચીશિયારીઓ સાથે બૂમાબૂમ કરી નાખી હતી। સભા મંડપમાં આગળની હરોળમાં જ સાપ દેખાતા સાપની નજીકમાં જ ખુરશી પર બેસેલ બાળકને એક પોલીસ કર્મીએ ઉઠાવી લીધો હતો અને ત્યાંથી સહી સલામત જગ્યાએ ખસેડ્યો હતો। ઘટનાની જાણ થતા જ પોલીસ કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા। લોકો તેમજ પોલીસ કર્મચારીઓએ સાપને પકડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। સાપ દેખાઈ દેતા થોડી વાર માટે લોકોમાં બૂમાબૂમ મચી ગઈ હતી। લોકો ખુરશીઓ ઉપાડીને સાપથી બચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। સભા મંડપમાં સાપ નીકળતા અંતે એક પોલીસ જવાને બહાર દૂરી બતાવી તરત જ સાપને પકડી રેસ્ક્યુ કરી લીધો હતો, જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। પ્રજાએ આ પોલીસ જવાનને ઉમળકા ભેર વધાવી પણ લીધા હતા। પોલીસે જવાને સાપને પકડી તેને સભા મંડપથી બહાર સલામત સ્થળે છોડી દીધો હતો। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે તમામ પાર્ટીઓ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે। ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારની કમાન સંભાળી છે। ગઈકાલે સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ આજે વડાપ્રધાન ભરૂચના જંબુસર ચૂંટણી સભા સંબોધન કરવા માટે આવી રહ્યા હતા, જેને લઈને સભા સ્થળ પર નરેન્દ્ર મોદીને સાંભળવા માટે તેમના ચાહકો ઉમટી પડ્યા હતા। તે દરમિયાન જ સાપ નીકળવાની ઘટના બનતા બૂમાબૂમ મચી ગઈ હતી। ભરૂચ શહેરના સિવિલ હોસ્પિટલ નજીક 11 વર્ષીય બાળકી શાળામાં જતી હતી, તે દરમિયાન સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું। ભરૂચના સિવિલ રોડ ઉપર સ્કૂલે જતી 11 વર્ષીય વિદ્યાર્થિનીને અકસ્માત નડતા મોત નીપજ્યું હતું। પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો। ભરૂચ શહેરની મહાવીર ઝૂંપડપટ્ટીમાં રહેતી 11 વર્ષીય અક્ષા ઇમરાન સૈયદ આજરોજ પોતાના સંબંધી સાથે મોપેડ ઉપર રોટરી ક્લબ પાછળ આવેલ સચ્ચિદાનંદ સ્કૂલ ખાતે જઈ રહી હતી। તે દરમિયાન ભરૂચના સિવિલ રોડ ઉપર આવેલ ગીતા પાર્ક સોસાયટી પાસે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં 11 વર્ષીય અક્ષાને ગંભીર ઈજા પહોંચતા તેને કાર
चालके तात्कालिक सारवार माटे भरूच सिविल हॉस्पिटल खाते खसेड़वामां आवी हती, ज्यां हाजर तबीबे તેણીને તપાસી મૃત જાહેર કરી હતી. અકસ્માત અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી. અંકલેશ્વરની પ્રતિમ ચોકડી નજીક આવેલી ગોલ્ડન સ્ટેટ શોપિંગ સેન્ટરની અગાસી તૂટી પડતા જેને લઈને તેનો લાઈવ વિડિયો લોકોના મોબાઈલમાં કેદ થયો હતો. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી નજીક આવેલ ગોલ્ડન સ્ટેટ શોપિંગની ગેલેરીનો મોટો ભાગ ધરાશયી થઈ જતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાની નોંધાઈ નથી. લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે નજીકમાં ઉભેલ લોકોએ પોતાના મોબાઈલમાં આ લાઈવ દ્રશ્ય કેદ કરી લીધા હતા, જે લાઈવ દ્રશ્ય સામે આવ્યા છે. અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારમાં આવેલ SM મોટર્સ પાસે જૂનું ગોલ્ડન સ્ટેટ શોપિંગ આવેલું છે. જો કે આ શોપિંગ બન્યા બાદ યોગ્ય મરમ્મત નહીં કરવામાં આવતા આ શોપિંગ જર્જરિત જેવું બની ગયું હતું, જેના કારણે અંકલેશ્વરમાં સોમવારના મોટી દુર્ઘટના બનતા તડી હતી. સવારના સમયે ગોલ્ડન સ્ટેટ શોપિંગ નો ગેલેરી નો મોટો ભાગ ધડામ દઈને તૂટી પડતા મોટા અવાજ સાથે આસપાસના લોકો પણ દિવાલ ગેલેરી ધસી પડતા જોવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે ગેલેરી ધરાશી થતા શોપિંગમાં આવેલી દુકાનના વેપારીઓ ના જીવ એક તબક્કે તાળવે ચોટી ગયા હતા. ઘટના સવારના સમયે બનતા અને શોપિંગ પાસે કોઈ હાજર નહીં હોવાના કારણે મોટી દુર્ઘટના બનતા અટકી હતી. સદનસીબે સમગ્ર બનાવમાં કોઈ પણ જાતની જાનહાની નોંધાઈ નથી. ઘટના અંગેની જાણ ફાયરના જવાનોને કરાતા તેઓએ કાટમાળને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. અંકલેશ્વરમાં બે ઉદ્યોગ સિનિયર સિટીઝનોએ તંત્ર દ્વારા તેમના માટે ઘરે જઈને પોસ્ટલ બેલેટ પેપરથી મત આપવાનું આયોજન કર્યું હતું. અંકલેશ્વરમાં બે વયોવૃદ્ધ મતદારોએ પોસ્ટલ બેલેટ પેપરથી વોટિંગ કર્યું હતું. તંત્રએ વિશેષ ટીમની વ્યવસ્થા કરી મતદાન કરાવ્યું હતું. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા વયોવૃદ્ધ લોકોના ઘરે જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં અંકલેશ્વરના બળકોદરા ગામના 102 વર્ષના મહિલા અને એક અન્ય વૃદ્ધ પુરુષે પોસ્ટલ બેલેટ પેપરથી પોતાનો મત આપ્યો હતો. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ દર વખતે ચૂંટણીમાં વધતો જતો જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહા ઉત્સવને મનાવવા ઠનગની રહી છે, તો બીજી તરફ સતાયુ મતદારો વૃદ્ધ અવસ્થામાં પણ પોતાનો પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા એટલા જ ઉત્સુક છે. ત્યારે આવા જ સતાયુ મતદારો મતદાનના દિવસે મતદાન મથકે નહીં જઈ શકનાર લોકો માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની યાદી તૈયાર કરીને તેમના નિવાસ સ્થાને જઈને મતદાન કરાવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વહીવટી તંત્રની એક ટીમ પોલીસ અને અધિકારીઓની હાજરીમાં અંકલેશ્વર તાલુકાના બળકોદરા ગામની સુંદરવન સોસાયટીમાં રહેતા 102 વર્ષીય મહિલા મતદાર કલાવતી પાલે તેમના નિવાસ સ્થાનેથી પોસ્ટલ બેલેટ પેપરથી વોટિંગ કર્યું હતું, જ્યારે અન્ય એક વયોવૃદ્ધ પુરુષે પણ મતદાન કર્યું હતું. બંને વયોવૃદ્ધોએ મતદાન કરીને આવનારી 1 ડિસેમ્બરની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન લોકો પણ કરે તેવી અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ વયોવૃદ્ધ છે, તેમ છતાં પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાયા હતા, ત્યારે યુવા પેઢી પણ મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થાય. ભરૂચની જંબરસિંહ ચોકડી નજીક મુના પાર્કના તસ્કરે બંધ મકાનને નિશાન બનાવીને હજારો રૂપિયાનો મુદ્દા માલ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરોએ મકાનમાં સામાન વધુ ના મળતા સામાનને વેરવિખેર કરી નાખીને ગુસ્સો ઉતાર્યો હતો. ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી હજારોના મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. જંબુસર બાયપાસ રોડ ઉપર આવેલ મુના પાર્ક સોસાયટીમાં મસ્જિદ પાસેના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યા બાદ મકાનમાં રહેલ 12,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરોને મુદ્દા માલ ઓછો પડતા તેઓએ ઘરમાં રહેલ સામાન વેરવિખેર કરી જાણે ગુસ્સો ઉતાર્યો હોય તેમ લાગી રહ્યું છે. સાથે લોક તોડી સળિયા સેન્ટિંગમાં વપરાતા સળિયા મકાન પાસે જ નાખી જતા રહ્યા હતા. ચોરી અંગે મકાન માલિકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જંગી જાહેર સભા સંબોધીને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. 2024માં ભવ્ય રામ મંદિર બનશે તેવી જાહેરાત પણ કરી નાખી હતી.
આજે દેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે ગૃહમંત્રી અમિત શાહની જાહેર સભા યોજાઈ હતી, જેમાં અમિત શાહે દેડિયાપાડાના લોકોને કહ્યું ગત વિધાનસભા જેવી ભૂલ ના કરતા. નર્મદા જિલ્લાની બંને વિધાનસભાની સંયુક્ત જાહેર સભામાં આજે દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. એ સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. દેડિયાપાડાની જાહેર સભામાં આકર્ષણનું કેન્દ્ર આદિવાસી સમાજમાં ઉપયોગમાં લેવાતા મોટા ઢોલ બન્યું હતું. જાહેર સભા અમિત શાહે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી 370 ની કલમ હટી પણ ગઈ અને આખા દેશમાં છમકલું પણ થયું નથી. એ કોંગ્રેસના રાહુલ બાબા કહેતા હતા કે મંદિર નહીં બનાયંગે ઓર તારીખ ભી નહીં બતાયંગે, જે બાબતે અમિત શાહે કહ્યું કે રાહુલ બાબા 1 જાન્યુઆરી 2024 ની અયોધ્યાની ટિકિટ બુક કરાવી લો, ભવ્ય રામ મંદિર બની ને તૈયાર થઈ જશે. કોંગ્રેસ અત્યારે બોર્ડ લગાવે છે, કોંગ્રેસનું કામ બોલે છે, 32 વર્ષથી સત્તામાં નથી તો કયું કામ બોલે છે, કોંગ્રેસના લોકો જવાબ આપો. કોંગ્રેસ એકબીજા સાથે ઝઘડવાનું કામ સિવાય કશું નથી કર્યું. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા, પાકિસ્તાન ભૂલી ગયું કે આ મનમોહન સિંહ નથી, નરેન્દ્ર મોદી છે. ભારતની સીમાનું અપમાન ન કરાય, પરિણામ ભોગવવું પડે. ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકની સાબિતી માંગતા ને કહું છું કે સાબિતીની જરૂર નથી, રાહુલ બાબા આ પાકિસ્તાનના લોકો છાતી પીટી રહ્યા છે, તેમ કહી તેઓએ સીધી અને આડકતરી રીતે કોંગ્રેસ પર જ પ્રહાર કર્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે દેડિયાપાડામાં આ વખતે આમ આદમી પાર્ટીએ બીટીપીમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા ચેતરભાઈ વસાવાને ટિકિટ આપી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ચેતરભાઈ વસાવાની સીટ બાબતે રાજકીય પંડિતો કહે છે કે આ વખતે આ સીટ ઉપર ચેતર વસાવાના જીતવાની સંભાવના વધુ છે. ચેતર વસાવાની સમર્થનમાં નીકળેલી વિશાળ રેલીના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે, જ્યારબાદથી આ દેડિયાપાડાની બેઠક વિશેષ ચર્ચામાં રહી છે અને સમર્થકોની વિશાળ રેલી જોઈને સત્તાધારી ભાજપ પક્ષની સાથે સાથે કોંગ્રેસ પણ વિચારમાં પડી ગઈ છે. જનતા પાર્ટીએ પોતાના બધા વચનો કાશ્મીરની અંદર 70 વર્ષથી 370મી કલમને પોતાના બાળકની જેમ ખોળામાં કોંગ્રેસ રમાડ રમાડ કરતા. તમે મને કહો કાશ્મીરમાંથી 370મી કલમ હટવી જોઈએ કે ના હટવી જોઈએ? ભાઈ જોરથી બોલો, હટવી જોઈએ કે ના હટવી જોઈએ? આ કાશ્મીર આપણું છે કે નહીં? 370મી કલમ હટાવવા માટે જ્યારે હું બિલ લઈ ઉભો થયો, આ કોંગ્રેસ આવો સપા બસપા કોમ્યુનિસ્ટ પાર્ટી બધા કઉ 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 કરી ના હટાવશો 370. કેમ? કે લોહીની નદીઓ વહી જવાની છે, એવડું મોટું સંઘર્ષ થશે. અરે રાહુલ બાબા, 370મી કલમ હટી પણ ગઈ અને કોઈની કાંકરો રાખવાની પણ હિંમત નથી થઈ. આ નરેન્દ્ર મોદી 10 વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકાર ચાલી, 10 વર્ષની અંદર આ પાકિસ્તાનથી રોજે રોજ આલિયા માલિયા જમાલિયા ઘૂસી જતા હતા અને આપણા જવાનોના સર કાપીને લઈ ગયા, માથા કાપીને લઈ ગયા, અપમાનિત કરતા. અને દેશના વડાપ્રધાનમાં ઉપ કરવાની હિંમત નથી. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા, પાકિસ્તાન ભૂલી ગયું કે કોંગ્રેસની સરકાર નથી, ભાજપની સરકાર છે. અને વડાપ્રધાન મનમોહન સિંહ નથી, નરેન્દ્રભાઈ છે. અંકલેશ્વર જીઆરડીસીની ઉભસી પલ્પ પેપર મિલમાં કામદારને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં લઈ જતા હાજર તબીબે કામદારનું મૃત જાહેર કર્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં આવેલ ઉર્વશી પલ્પ એન્ડ પેપર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા 26 વર્ષીય કામદારને ફરજ દરમિયાન છાતીમાં દુખાવો થતા તબિયત ખરાબ થતા તેને અંકલેશ્વર જેડીસી ખાતે આવેલ ESIC હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જેડીસીમાં આવેલ પ્લોટ નંબર 315
2021/1 માં આવેલ ઉર્વશી પલ્પ એન્ડ પેપર મિલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કામ કરતા 26 વર્ષીય કામદાર રોહિત રમણભાઈ વસાવા રહે મંદિર ફર્યું નવાપુનગામ તાલુકા અંકલેશ્વર નાઓ કંપનીમાં ચાલુ નોકરી દરમિયાન ફરજ બજવી રહ્યા હતા જે દરમિયાન ચાલુ નોકરી દરમિયાન જ તેમને છાતીમાં દુખાવો થતા તેમની તબિયત ખરાબ થઈ જતા અંકલેશ્વર જેડીસી ખાતે આવેલ ESIC હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા પરિવાર માગમગીરીનો માહોલ છવાયો છે. આ અંગે શંકરભાઈ ચંદુભાઈ વસાવાએ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વર શહેરમાં ચૂંટણી અનુલક્ષીને CISF ના જવાનો અને પોલીસ જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી. અંકલેશ્વર શહેર વિસ્તારમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના PI વાડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચનું આયોજન આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કરવામાં આવ્યું હતું. આગામી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે જેમાં તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા આગામી વિધાનસભામાં સત્તા મેળવવા માટે તનતોડ મહેનત શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો નિડરતાપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાય તે માટેના પ્રયત્ન હાથ ધરી દીધા છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને અંકલેશ્વર શહેર વિસ્તારમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના PI વાળાની અધ્યક્ષતા હેઠળ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના જવાનો અને CISF ના જવાનો દ્વારા શહેર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના વડોદરા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એવા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલની જાહેર સભા યોજાઈ હતી. તેમણે 75,000 થી વધુ મતોથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વરના ભડકોદરા ગામ ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલે દ્વારા જાહેર સભાને સંબોધી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને આ વખતે કોંગ્રેસ ભાજપની સાથે આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઈને ત્રણ મુખ્ય પાર્ટીઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે જેમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પર 4 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામનાર છે જેમાં મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપના 2 ઉમેદવારો વચ્ચે રસાકસી ભર્યો માહોલ આગામી ચૂંટણીમાં જામનાર છે. આ વખતે અંકલેશ્વર વિધાનસભા બેઠક પર 2 સગા ભાઈઓ આમને સામે ઉતરી ગયા છે જેમાં એક ભાઈ કોંગ્રેસના ઉમેદવાર કે જે 25,000 મતોથી જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ 75,000 મતોથી લીડ કરશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ આ વખતે મજબૂત ઉમેદવાર ઉતારવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ સત્તા પર કાયમ રહેવા માટે કાચું કાપવા નથી માંગતા જેને લઈને શહેર વિસ્તારથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં જન જન સુધી સંપર્ક સાધી રહ્યા છે. અંકલેશ્વરના બડકોદરા ગામ ખાતે ગતરોજ જાહેર સભાને સંબોધી હતી જેમાં ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો સાથે સંવાદ કર્યો હતો. સાથે જ જનતાને ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં વિકાસ લક્ષી કામો યાદ કરાવ્યા હતા. સાથે જ કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં આજે કોંગ્રેસના ઉમેદવાર વલ્લભભાઈ પટેલે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો. વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. દિવસે દિવસે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર વિજય વલ્લભભાઈ પટેલ ઉર્ફે વલ્લભદાસ દ્વારા આજે અંકલેશ્વર શહેરના અનેક વિસ્તારોની ડોર ટુ ડોર મુલાકાત લઈને ઉમેદવાર તરીકે તેમને મત મળે તે માટે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. તેમની સાથે ગિરીશભાઈ પટેલ, મુકેશભાઈ વસાવા, શરીફભાઈ કાનુંગા, પ્રતિક કાયસ, સ્પંદન પટેલ, ઇમ્તિયાઝ ભાણવા, અર્જુન વસાવા, મનુભાઈ ભરત, હરીશભાઈ પરમાર સહિતના આગેવાનો તેમની સાથે જોડાયા હતા. આજે તેમણે અંકલેશ્વર શહેરના સુપ્રસિદ્ધ મંદિર એવા માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે જઈને વિજયભાઈએ ભગવાન ભોળેનાથની પૂજા કરી હતી અને તેમના
આશીર્વાદ માંગ્યા હતા. સાથે સાથે આ તમામ આગેવાનો સાથે શહેરના અનેક વિસ્તારોમાં તેમણે ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. એપીએમસી માર્કેટ સહિતના તમામ વિસ્તારોમાં વલ્લભભાઈએ પોતાના માટે મત માંગ્યા હતા અને ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક રિક્ષા અને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અંકલેશ્વર હાઈવે ઉપર છાસ વારે નાના મોટા અકસ્માતો થતા હોય છે, જેમાં સૌથી વધુ ભોગ નાના વાહન ચાલકોનો લેવાતો હોય છે. ત્યારે આજ રોજ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પૂર ઝડપે જતા વાહને રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પસાર થયેલી રિક્ષાને કોઈક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે રિક્ષા ચાલક સહિતનો બચાવ થયો હતો. જો કે આ ઘટનાને લઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જો કે રિક્ષા પલટી ખાતા રિક્ષાને મોટું નુકસાન થયું હતું, જ્યારે અન્ય કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. અંકલેશ્વરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંકુર પટેલે આજે ગડખોલ ગામમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આ વખતે અંકલેશ્વર વિધાનસભાની ચૂંટણી રસપ્રદ બની છે. બે સગા ભાઈઓની સાથે સાથે આમ આદમી પાર્ટી દ્વારા કોળી પટેલ સમાજના યુવા આગેવાન અંકુર પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, તો બીજી તરફ પ્રજા વિજમ પક્ષ દ્વારા પણ યુવા નેતાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આ વખતે અંકલેશ્વર વિધાનસભામાં એક પણ અપક્ષ ઉમેદવાર નથી, ત્યારે આમ આદમી પાર્ટીએ યુવા અગ્રણી એવા અંકુર પટેલને ચૂંટણી જંગમાં ઉતારીને આ ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે. યુવાનોમાં આકર્ષણ ધરાવતા અંકુર પટેલ દ્વારા આજે તેમના હોમ ટાઉન ગડખોલ ગામ ખાતે તેમના ગામમાં તથા ગડખોલ વિસ્તારની આસપાસના ગામોમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. આમ આદમી પાર્ટીના તમામ વચનોને પૂર્ણ કરવા માટે તેમણે મત માંગ્યા હતા અને તેઓ જીતશે તો તે તમામ મત આપેલા વચનો જો આમ આદમી પાર્ટી સરકાર બનાવશે તો પૂર્ણ કરાવવા માટે પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું. આમ અંકુર પટેલ દ્વારા આજે આમ આદમી પાર્ટીના ઉમેદવારે અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં પ્રચાર કર્યો હતો. શ્રી સનાતન સેવા સમિતિ રોય સનાતન ગ્રુપ દ્વારા ગણેશ પાર્ક ખાતે આવેલ સાંઈ મંદિરમાં સ્વચ્છતાનો કાર્યક્રમ કર્યો હતો. અંકલેશ્વરમાં સેવાભાવી સંસ્થા એવી શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ દ્વારા મંદિરનો સુશોભનનો કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી સનાતન ગ્રુપ સેવા કાર્ય માટે આગળ રહે છે, ત્યારે તારીખ 20 રોજ અંકલેશ્વરના રોયલ સનાતન ગ્રુપ દ્વારા ગણેશ પાર્ક ખાતે આવેલ સાંઈ મંદિરનું સુંદરીકરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૌતમ ઓઝા એ નાળિયેર તોડી શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સનાતન ગ્રુપના આગેવાન એસ કે મિશ્રા, રાકેશ યાદવ, મનીષ પાસવાન, અંકિત સિંહ, નીતિન સિંહ, સંજીત સહિત સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હું ડીવી ભરૂચના સમાચારને પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.